हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। केम छो बता, मजा में? तो विद्यार्थियों, चलो आपणे लास्ट लेक्चर में से आप भी पेरेग्राफ जोया था कि कोई पण फटाकड़ानी पाछळ तो सिद्धांत रहेलो छे, तो ए छे कि ज्यारे जे बळतण छे एटले कि बळतण में कोण आवे फटाकड़ा में गन पाउडर, एमां गरमी लागे छे एटले तरत ज ए ऑक्सिजनो उपयोग करीने सळगे छे। तेम छतां बराबर फ्यूल छे, बळतण छे ए टाइटली पेक्ड होवाने कारणे गरमी छे ते शू करे छे, तरत ज सड़ग गरमी ने लीधे शू थाय छे, तरत ज आग छे तेमां उत्पन्न थाय छे। केवी रीते? अचानक। तो चलो आपणे आ लास्ट बे पेरेग्राफ जोया था। मैं तमने कीधुं तुं के आपणे नेक्स्ट जयरे लेक्चर आवशे त्यारे तमने आनो जोवानो टाइम आपीश, बराबर। अने आ उपरनो पेरेग्राफ एवो हतो के इन्सकेंडेस्केन लाइट छे ए क्यारे उत्पन्न थाय छे, ज्यारे पदार्थ छे खूब ज वधारे गरम थाय छे અને એને લીધે છે એ શું થાય છે કે પદાર્થ ગરમ થાય છે અને એને લીધે પ્રકાશિત થાય છે, બરાબર। અને ગરમીને કારણે પદાર્થ છે તે વધારે ગરમ થાય છે અને પ્રકાશિત થાય છે અને એને લીધે જુદા જુદા રંગો બહાર આવે છે, જેમ કે પહેલાં લાલ, કેસરી, પીળા, સફેદ, બરાબર। અને જ્યારે વધારે પડતો પદાર્થ ગરમ થાય છે ત્યારે સફેદ લાઇટ બહાર આવે છે અને જ્યારે ફટાકડાનું તાપમાન છે તે કંટ્રોલમાં આવશે, બરાબર, ત્યારે પ્રકાશ છે એટલે કે ધાતુનો જે પદાર્થ છે તેનો પ્રકાશ છે આપોઆપ નિયંત્રણમાં આવશે અને આપણે જેવા ઈચ્છિત કલર છે તે બહાર કાઢી શકશે, બરાબર। તો આ બે પેરેગ્રાફ મેં તમને સમજાવેલા હતા, ચાલો પહેલાં તમે જોઈ લ્યો, ત્યાર પછી છે એ આપણે નેક્સ્ટ છે આગળ જોઈશું, બરાબર, ઓકે। અને સ્પેલિંગ પણ મેં તમને કહી દીધેલા હતા, ચલો બે પેરેગ્રાફ જોઈ લ્યો ત્યાર પછી આપણે આગળ છે તે જોઈએ શું કીધું છે। ચલો ઓકે, તો હવે આપણે છે એ આગળ જોઈએ। હવે શું કીધું હતું કે એકાએક ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ, ચલો ઇટ એટલે તેની, કોઝિસ એટલે ને કારણે, ધ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતાઓ, એટલે કે ફટાકડાની લાક્ષણિકતાઓ છે એ કઈ છે, બરાબર। હવે આપણને આગળ એમ કીધું હતું કે એકાએક છે તે આગ છે તે સળગશે, બરાબર। હવે જે પદાર્થમાં ગરમી લાગશે એટલે સળગશે, તો એને કારણે શું થશે, એની લાક્ષણિકતાઓ શું છે ફટાકડાની, તો એમ કીધું છે લાઉડ નોઈસ, બરાબર। શું કીધું છે? લાઉડ નોઈસ, બરાબર। ત્યાર પછી કીધું છે એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, કે ભાઈ મોટો અવાજ થશે, લાઉડ નોઈસ એટલે શું થશે, મોટો અવાજ, બરાબર, કે તેની લાક્ષણિકતા એવી છે કે તર જેવો ફટાકડો સળગશે મોટો અવાજ છે તે ઉત્પન્ન થશે, રાઈટ, બરાબર। ચલો ત્યાર પછી આપણને એમ કીધું છે, બરાબર, કે એને કારણે હવે જ્યારે આગમાં આગ લાગશે ત્યારે એ ફટાકડામાં એક મોટો અવાજ ધડમ કરતો, લાઉડ નોઈસ એટલે શું થશે, મોટો અવાજ આવશે। પછી એમ કીધું છે ધ એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ, ચલો ધ એક્ચ્યુઅલ એટલે કે ખરેખર, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા ઓફ ફાયરવર્ક એટલે કે ફટાકડાની ઇઝ સિમ્પલ એટલે કે સહેલી છે, બરાબર, કે ફટાકડાની જે ઉત્પાદનની સાચી પ્રક્રિયા છે, એક્ચ્યુઅલ એટલે સાચી થાય, બરાબર, કે ઉત્પાદનની જે ફટાકડાના ઉત્પાદનની સાચી પ્રક્રિયા છે તે સિમ્પલ છે એટલે કે સહેલી છે, બરાબર। ધ રો મટીરિયલ રિક્વાયર્ડ્સ આર, ચલો ધ રો મટીરિયલ્સ એટલે કે, રો મટીરિયલ્સ એટલે કાચો માલ, બરાબર, રો એટલે કાચો, મટીરિયલ્સ એટલે સામગ્રી, ચલો એટલે કે કાચો માલ, રિક્વાયર્ડ એટલે કે જરૂરી છે, બરાબર। શું કીધું છે? ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર, કે જે કાચો માલ જે ફટાકડામાં વપરાય છે તેનામાં તે શું જરૂરી છે, રિક્વાયર્ડ એટલે જરૂરી, આર એટલે કે ફ્યુલ, બરાબર, બળતણ જરૂરી છે, બાઇન્ડર્સ, ચલો બાઇન્ડર્સ એટલે બાંધવાની દોરીઓ, ખાસ લખજો, બાઇન્ડર્સ એટલે શું થશે, બાંધવાની દોરીઓ, આપણે તમને ખબર હોય તો ફટાકડામાં એટલે જે વીંટેલી દોરી હોય એને ઇંગ્લિશમાં બાઇન્ડર કહેવાય। પછી ઓક્સિડાઇઝર્સ, હવે ઓક્સિડાઇઝર્સ એક ધાતુ છે, બરાબર, જો કાઉન્સમાં કીધું છે ટુ મેક ઇટ બર્ન, એટલે કે સળગાવવા માટેનો જે ધાતુ વપરાય ફટાકડામાં એને શું કહેવાય, ઓક્સિડાઇઝર્સ, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, ચલો એન્ડ એટલે અને, ફ્યુ એટલે બીજા, અધર સોરી બી ફ્યુ એટલે થોડા, અધર મટીરિયલ્સ એટલે બીજી સામગ્રીઓ, અને બીજી સામગ્રીઓની પણ જરૂર પડે છે, ચલો શું કીધું છે, તો રો મટીરિયલ્સ રિક્વાયર્ડ્સ આર, હવે કયા કયા સાધનો છે, કાચા માલ છે તેની જરૂર પડે છે, તો કયા કયા છે, ફ્યુલ એટલે કે બળતણ,
બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટે દોરીઓ, ઓક્સિડાઇઝર્સ નામનો ધાતુ જેને લીધે ફટાકડો સળગે છે, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ અને બીજી થોડી સામગ્રીઓ. ચલો ત્યાર પછી એમ કીધું છે ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. ચલો ઇન્ગ્રીડિયન્ટ્સ બરાબર, ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે પણ સામગ્રી થશે બરાબર, ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે પણ શું થશે, સામગ્રી, કે આપણે જે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને તેને ઇન્ગ્રીડિયન્ટ્સ. ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ, ચલો ગ્રાઉન્ડ એટલે ભેળવવું અને મિક્સ કરવું બરાબર. ચલો ગ્રાઉન્ડ એટલે શું થાય, ભેગું કરવું, એન્ડ મિક્સ એટલે ભેળવવું. એટલે શું કીધું છે, ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે સામગ્રી, આર ગ્રાઉન્ડ એટલે એને ભેગી કરવાની, આપણે આ જે બધી વસ્તુઓ છે એને ભેગી કરવાની. ગ્રાઉન્ડ એટલે શું થશે, ભેગું કરવું, એન્ડ મિક્સ્ડ વેલ એટલે એને ભેળવવું બરાબર. આપણે એમ કહીને મિક્સ કરી દો કે આ બધી સામગ્રીને ભેગી કરવાની છે અને સાથે સાથે મિક્સ કરવાની છે, એટલે કે ભેળવવાની છે. કેવી રીતે, વેલ એટલે કે સારી રીતે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. ચલો અ મિક્સચર એટલે આ જે ભેગી કરેલી સામગ્રી છે, મિક્સચર એટલે આપણે જે બધું ભેગું કરશું એને શું કહેવાય, મિક્સચર. ચલો મિક્સચર ઇઝ પુશ્ડ, એને ધકેલવામાં આવે છે. પુશ્ડ એટલે શું થાય, ધકેલું. થ્રુ મશીન, એવા મશીનમાં. ફ્રોમ વિચ, જેમાંથી. ઇટ કમ આઉટ એઝ, જેમાંથી તે બહાર આવશે. કમ આઉટ એટલે શું થશે, બહાર આવશે. એઝ લોંગ રોલ્સ એટલે કે લાંબા રોલમાં. ઓર સ્ટ્રીપ્સ, સ્ટ્રીપ્સ એટલે પટ્ટીઓ બરાબર, તે લાંબા ગોળ ગોળ રોલમાં બહાર આવશે અથવા તો પટ્ટીઓમાંથી બહાર આવશે. તમે જોતા જુદા જુદા આ બોમ્બ છે એના આકાર હોય, સિંદરી બોમ્બ છે તો એ ગોળ હોય, પછી લક્ષ્મી બોમ્બ છે તો એ લાંબો હોય બરાબર, અને ઓલી જે ટેટાની સર છે તો એ પટ્ટીમાં હોય. એન્ડ ધેન રોલ્ડ ઇન ટુ કાર્ડબોર્ડ. ચલો કાર્ડબોર્ડ એટલે પૂઠું, રોલ્ડ એટલે વીંટવું, અને તેને વીંટવામાં આવે છે. કેમાં વીંટવામાં આવે છે, કાર્ડબોર્ડ એટલે કે પૂઠામાં વીંટવામાં આવે છે. ઓર ઓલ્ડ ન્યૂઝ પેપર, અથવા તો જૂના છાપાઓમાં વીંટવામાં આવે છે. વિથ અ ફ્યુઝ, ચલો ફ્યુઝ એટલે વાટ બરાબર. શું શું કીધું છે કે તેને પહેલાં એક મશીનમાં, જ્યારે આ બધી સામગ્રી છે એ ભેળવાઈ જશે, મિક્સ થઈ જશે, એને પછી એક મશીનમાં ધકેલવામાં આવશે, અને મશીનમાંથી એક લાંબા રોલ અથવા તો પટ્ટી સ્વરૂપે બહાર આવશે, અને તેને પછી કાર્ડબોર્ડ એટલે કે પૂઠામાં વીંટવામાં આવશે, ઓર ઓલ્ડ ન્યૂઝપેપર, અથવા તો તેને જૂના છાપામાં વીંટવામાં આવશે. વિથ અ ફ્યુઝ એટલે કે વાટ સાથે, એની બહાર ફ્યુઝ પણ રાખવામાં આવે, વાટ પણ રાખવામાં આવે, જેથી કરીને આપણે છે તેને સળગાવી શકીએ. ઓકે બરાબર, ચલો બરાબર, આટલું સમજાણું બધાને. પછી શું કીધું છે, ચલો જોઈએ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ દેટ. ચલો ગ્રેટેસ્ટ એટલે મુખ્ય, ડેન્જર એટલે ખતરો, પાયરોટેકનિક્સ એટલે શું કીધું તો આપણને, પાયરોટેકનિક્સ એ ગ્રીક વર્ડ છે બરાબર, ફટાકડા માટેનો ગ્રીક વર્ડ છે પાયરોટેકનિક્સ, કે પાયરોટેકનિક્સનો એક મુખ્ય ખતરો છે ઇઝ દેટ, તો એ કયો છે, ઇટ ડીલ્સ વિથ ફાયર. ચલો ડીલ્સ એટલે સામનો કરવો, વિથ ફાયર એટલે આગનો, કે તેમાં આગનો સામનો કરવામાં આવે છે બરાબર. એનો મુખ્ય ખતરો એ છે કે તેમાં આગની સાથે ડીલ કરવાની હોય છે, અથવા સામનો કરવો, અથવા કાર્ય કરવું, અથવા તો આગની સાથે કાર્ય પણ કરવાનું હોય છે. ક્લિયર. ચલો પછી શું કીધું છે, ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇસ એક્સિડન્ટ. ચલો ઇન્ડસ્ટ્રી એટલે એના કારખાના, નોટોરિયસ એટલે બદનસીબ અથવા તો ખરાબ, ફોર ઇટ્સ એક્સિડન્ટ, કે શું કીધું છે કે જે ઇન્ડસ્ટ્રી છે ફટાકડાની, તે તેના એક્સિડન્ટ એટલે કે તેના અકસ્માત માટે નોટોરિયસ, ખૂબ જ જાણીતી છે બરાબર, કે એ વિજય ઇન્ડસ્ટ્રી છે એમાં એક્સિડન્ટ છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે બરાબર. એટલે નોટોરિયસ એટલે ખરાબ માટે જાણીતું હોય, આપણે ફેમસ એટલે શું થાય, પ્રખ્યાત, એનું વિરોધી છે નોટોરિયસ, કે ખરાબ દુર્ભાગ્ય રીતે જાણીતું, તો એને શું થશે, નોટોરિયસ. ક્લિયર. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, પછી તે યુએસએ હોય, જાપાન હોય કે ભારત હોય, ગમે તે દેશ હોય, એમાં આ બધી ઇન્ડસ્ટ્રી છે એ કુખ્યાત. જો નોટોરિયસનો ફેમસ વર્ડ મને યાદ આવી ગયો, ફેમસ તો પ્રખ્યાત, તો નોટોરિયસ એટલે કુખ્યાત, જે ખરાબ કામ માટે જાણીતું હોય એને નોટોરિયસ કહેવાય બરાબર. કે તેના એક્સિડન્ટ માટે શું કીધું, કે આવી ઇન્ડસ્ટ્રી છે એના અકસ્માતથી કુખ્યાત છે, એટલે કે ગમે તે દેશ હોય ત્યાં આવી ઇન્ડસ્ટ્રી છે, એમાં હાલતા શું થાય છે, અકસ્માત થાય છે બરાબર. સમજાણું બધાને, ક્લિયર. પછી શું કીધું છે, ચલો. ધો એટલે કે તેમ છતાં, ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. ચલો આ મિક્સચર એટલે કે જે આ ભેળવેલી સામગ્રી છે ફટાકડાની, ઇઝ સ્ટેબલ, તે સ્થિર રાખી શકાય છે બરાબર. તેમ છતાં આ ભેળવેલ ફટાકડાનો જે સામાન છે તે સ્થિર રાખી શકાય છે, ઇફ, જો
કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, જો તેને ઠંડી અને સૂકી જગ્યામાં રાખવામાં આવે તો આ ફટાકડાના સામાનને આપણે કેવો રાખી શકીએ છીએ? સ્થિર રાખી શકીએ છીએ, તો એક્સિડેન્ટના ચાન્સીસ ઘટી જાય છે. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી અપ્લાઇડ. ચલો, ઇટ એટલે તે, કેન કેચ એટલે કે પકડી શકે છે, ફાયર એટલે આગ, કે તે આગ પકડી શકે છે. જો ઇફ એટલે કે જો હીટ ઇઝ એક્સિડેન્ટલી અપ્લાઇડ, જો આગ છે તે અકસ્માતલી, બરાબર, હીટ એટલે ગરમી, એક્સિડેન્ટલી એટલે અકસ્માતલી રીતે, અપ્લાઇડ એટલે લાગુ પડે, જો તેમાં છે એ ગરમી અકસ્માતથી પણ એટલે ભૂલથી પણ ગરમી લાગી જાય, બરાબર, તો તેમાં શું થશે? આગ તરત લાગી જશે. ક્લિયર? જો તમે લોકો છે તે શું કરશો કે ફટાકડા છે તેને સૂકી અને ઠંડી જગ્યામાં રાખશો તો હજી છે એ અકસ્માત થવાના ચાન્સીસ ઓછા છે. પણ જો તમે શું કરશો કે ભૂલથી પણ એમાં ગરમી લાગી જશે તો તરત જ શું થશે? આગ લાગશે, બરાબર. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, ચલો, થ્રુ એટલે દ્વારા, ટુ મચ એટલે વધારે પડતું, ફ્રિક્શન એટલે ઘર્ષણ સમટાઈમ્સ. હવે ક્યારે કેવું થાય કે જો ફટાકડા એકબીજા સાથે અથવા તો દિવાલ સાથે ઘસડાય, બરાબર, ઘસાય અથવા તો ઢસડાય, ઓર ફ્રોમ અ સ્પાર્ક, ચલો સ્પાર્ક એટલે તણખલો, અથવા તો તણખલા દ્વારા, હવે એમ કે છે આગ ક્યારે લાગે, ઓર એન ઇમ્પેક્ટ અથવા તો તીખારા દ્વારા, તણખલો હોય અથવા તીખારો હોય અથવા તો ઘર્ષણ હોય એના દ્વારા પણ શું થાય છે? આગ લાગે છે, અથવા તો ગરમી લાગી જાય તો પણ શું થાય છે? આગ લાગે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઇઝ ઓફ મેકિંગ ફાયર વર્ક સેફર. ચલો, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, આર લુકિંગ એટલે શોધી રહ્યા છે, ફોર વેઇઝ એટલે રસ્તાઓ, બરાબર, વૈજ્ઞાનિકો છે તે રસ્તાઓ શોધી રહ્યા છે, ઓફ મેકિંગ ફાયર વર્ક સેફર, કે ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકો છે તે ઘણા રસ્તાઓ શોધી રહ્યા છે, બરાબર. ચલો, આટલું સમજાણું બધાને, ક્લિયર? પછી એમ કીધું છે, ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ફાયર વર્ક્સ યુઝડ ટુ ઇમ્પોર્ટેડ ફ્રોમ ઇન્ડિયા, કે ફટાકડા છે, બરાબર, કે ભારતમાં ફટાકડા છે તે ઇમ્પોર્ટ કરવામાં આવે છે, એટલે કે તેની આયાત કરવામાં આવે છે. ક્યાંથી? ચાઇનાથી, બરાબર, કે આપણે લોકો છે તે ચાઇના પાસેથી ફટાકડા મંગાવવા માટે ટેવાયેલા છે. ચલો, યુઝડ ટુ એટલે ટેવાયેલું હોવું, ફાયર વર્ક્સ એટલે ફટાકડા, ઇમ્પોર્ટ એટલે કે આયાત કરવી, બરાબર, ફ્રોમ ચાઇના એટલે કે આપણે ચાઇના પાસેથી ફટાકડા છે તે મંગાવવા માટે, આયાત કરવા માટે ટેવાયેલા છીએ. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ચલો, ડ્યુરિંગ એટલે દરમિયાન, સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજું વિશ્વયુદ્ધ, કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. ચલો, ધીઝ ઇમ્પોર્ટ્સ એટલે કે આ જે આયાત છે તે સ્ટોપ્ડ થઈ ગઈ હતી, બંધ થઈ ગઈ હતી. હવે આપણે એની સાથે યુદ્ધ થયું તો અત્યારે કેમ, આપણે કોરોના છે તો આપણે ચાઇનાની પ્રોડક્ટ યુઝ કરવાનું બંધ કરી દીધું છે. એવી રીતે જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થયું હતું ને ત્યારે પણ આપણે શું કર્યું હતું, ત્યાંથી ફટાકડા મંગાવવાનું બંધ કરી દીધું. એન્ડ ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયર વર્ક્સ. ચલો, અને શું કીધું? સેફ્ટી મેચિસ, સેફ્ટી મેચિસ એટલે કે દિવાસળી, પ્રોડ્યુસર એટલે ઉત્પાદક, કે જે દિવાસળીના ઉત્પાદક હતા એટલે કે જે દિવાસળીનું કારખાનું હતું જે ક્યાં આવેલું હતું? શિવાકાશી તમિલનાડુ, કે તમિલનાડુમાં જે શિવાકાશીમાં દિવાસળીનું કારખાનું હતું ત્યાં શું થવા માંડ્યું, બરાબર, બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયર વર્ક. બિગેન એટલે શરૂ કરવું, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવાનું, ફાયર વર્ક્સ એટલે ફટાકડાનું. હવે આ લોકોએ શિવાકાશીવાળાએ શું કર્યું કે ફટાકડા ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. માત્ર પહેલાં તે શું કરતા? દિવાસળી બનાવતા, હવે તેને ફટાકડા બનાવવાનું પણ શરૂ કર્યું, ફોર દીપાવલી એટલે કે દિવાળી માટે. હવે તમિલનાડુ સાઈડને ત્યાં દીપાવલી કે ત્યાં દિવાળી નક્કી, બરાબર. ઇન 1992 1992માં ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયર વર્ક્સ એન્ડ 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશ. ચલો, ઇન 1992 એટલે કે 1992માં ધ કન્ટ્રી યુઝડ, દેશે, આપણા દેશે ઉપયોગ કરેલો અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયર વર્ક્સ, લગભગ, ચલો અબાઉટ એટલે લગભગ, 60 crores એટલે 60 crores વર્થ ઓફ ફાયર વર્ક, વર્થ એટલે કિંમત, કે 60 crores કિંમતના ફટાકડાનો આપણે લોકોએ ઉપયોગ કરેલો હતો. ક્યારે? 1992માં. હવે એ 60 crores 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. હવે 60 crores ફટાકડાનો જે આપણે લોકોએ ઉપયોગ કર્યો હતો એમાં 60-70% ફટાકડા છે તે ક્યાંથી મંગાવ્યા હતા? શિવાકાશીમાંથી, બરાબર. એટલે કે 60-70% ફટાકડા છે તે શિવાકાશી તરફથી આપણે મંગાવેલા હતા, એટલે કે શિવાકાશીથી આપણે આવેલા હતા, બરાબર. ચલો, તો અહીંયા આ 3 paragraphs પૂરા થાય છે, બરાબર. ચલો, પહેલાં હું 3 paragraphના એક વખત રિપીટ કરાવું છું. ચલો, શું કીધું છે કે જ્યારે એકાએક આગ લાગે છે એને લીધે શું થાય છે? એને કારણે કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇઝ
ને તેને કારણે એક લાક્ષણિક મોટો અવાજ આવે છે, બરાબર, ક્યારે, જ્યારે આપણને આગળ કીધું કે જ્યારે આગ અચાનક લાગે છે ત્યારે. પછી આપણે એવું જોયું, ધ એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ, કે ફટાકડાના ઉત્પાદનની પ્રક્રિયા છે, સાચી પ્રક્રિયા છે તે સરળ છે. એના માટે શું કીધું, ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર, કે એના માટે જે કાચો માલ જોશે એમાં કયા કાચા માલની જરૂર પડશે, બરાબર, તો એમાં આપણને એમ કીધું છે ફ્યુલ એટલે કે બળતણ, બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેની દોરી, ઓક્સિડાઇઝર્સ એટલે ઓક્સિડાઇઝર નામનો ધાતુ જે સળગ ફટાકડાને સળગવા માટે ઉપયોગી થશે, બરાબર, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજા, બરાબર, અને શું કીધું, બીજા ફટાકડાના બીજા સામગ્રીઓ એ આટલી જરૂર પડે છે. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સવેલ, આ બધી સામગ્રીઓને શું કરવાની છે, ગ્રાઉન્ડ એટલે કે ભેગી કરવાની છે અને મિક્સ્ડ એટલે ભેળવવાની છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ મશીન ફ્રોમ વિચ ઇટ કમ આઉટ ઇઝ લોંગ રોલ્સ ઓર સ્ટિક્સ, કે આ મિક્સચર છે તેને એક મશીનમાં નાખવામાં આવશે જે મશીનમાંથી એક લાંબા રોલ અથવા તો પટ્ટી સ્વરૂપે બહાર આવશે, લોંગ રોલ એટલે લાંબા ગોળ રોલ અને સ્ટ્રીપ્સ એટલે પટ્ટીઓ, એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. અને આ બાર જ્યારે ફટાકડા બહાર આવશે મિક્સર, પછી એને શું કરવામાં આવશે, પુઠ્ઠામાં અથવા તો જૂના છાપામાં વાટની સાથે વીંટવામાં આવશે. પછી આપણે એવું જોયું, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ, બરાબર, કે ફટાકડાનો જે મુખ્ય ખતરો છે તો એ છે ઇટ ડીલ્સ વિથ ફાયર, કે તે આગની સાથે કાર્ય કરે છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર એક્સિડન્ટ્સ, કે તેની જે ફટાકડાની જે ઇન્ડસ્ટ્રી છે તેના અકસ્માત માટે કુખ્યાત છે, વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, પછી તે જાપાન હોય, યુએસએ હોય કે ભારત હોય. તો ધ મિક્સર ઇઝ સ્ટેબલ, તેમ છતાં આપણે આ મિક્સર છે ફટાકડાનું જે સામગ્રી છે તેને સ્થિર રાખી શકીએ, ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, જો આપણે તેને ઠંડી અને સૂકી જગ્યામાં રાખીએ તો. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાય, જો તેને ગરમી છે તે અકસ્માતલી રીતે, જો કદાચ એને ધીમેથી પણ ગરમી લાગશે, ભૂલથી પણ જો તેને ગરમી લાગશે ફટાકડાને, તો તરત જ તે આગ પકડી લેશે, બરાબર. હવે આગ કેવી રીતે પકડાય છે, ગરમી કેવી રીતે લાગે છે, તો આ રીતે થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, ક્યારે વધારે પડતું ઘર્ષણ ઉદ્ભવે ફટાકડામાં તો પણ ગરમ થઈ જાય છે, ઓર ફ્રોમ અ સ્પાર્ક, ક્યારેક તણખલાને લીધે, ઓર એન ઇમ્પેક્ટ, ક્યારેક તીખારાને લીધે, ત્યારે પણ ગરમી ઉત્પન્ન થાય છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઇઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સિમ્પલ, તેમ છતાં વૈજ્ઞાનિકો છે તે આ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા છે તેને સુરક્ષિત બનાવવા માટે ઘણા રસ્તાઓ શોધી રહ્યા છે, બરાબર. પછી એમ કીધું છે, ચલો શું કીધું છે, ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, કે ફટાકડાની આયાત છે તે ચાઇનાથી કરવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ વેર સ્પોટ, કે આ જે આયાત છે તે બંધ થઈ ગઈ હતી, બરાબર. હવે વિશ્વયુદ્ધ થયું તેને લીધે શું થયું, આયાત બંધ થઈ ગઈ હતી. પછી શું કીધું, ધેન ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. ત્યાર પછી શું કર્યું કે જે દિવાસળીના જે ઉત્પાદક હતા, જે દિવાસળી બનાવતા શિવાકાશી તમિલનાડુમાં, તે લોકોએ ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. ક્યારે, દિવાળી માટે. ઇન 1992 અને 1992માં ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 કરોડ્સ વર્થ ઓફ ફાયરવર્ક, અને આપણા દેશે લગભગ 60 કરોડ કિંમતના ફટાકડાનો ઉપયોગ કર્યો. એન્ડ 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી, અને એ 60 કરોડમાંથી 60-70% ફટાકડા છે તે ક્યાંથી આવ્યા હતા, શિવાકાશી, બરાબર. ચલો આટલું સમજાણું બધાને, ઓકે. ચલો પહેલાં હાર્ડવર્ડ્સ કહી દઉં છું, કોઝિસ એટલે કે ને કારણે, બરાબર. ચલો હાર્ડવર્ડ્સમાં ધ્યાન દો, પછી જોઈ લેજો. કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતા, લાઉડ નોઇઝ એટલે કે મોટો અવાજ, એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે સાચી ઉત્પાદનની પ્રક્રિયા, રો મટીરિયલ્સ એટલે કે કાચો માલ, રિક્વાયર્ડ એટલે કે જરૂરી, બાઇન્ડર્સ એટલે બાંધવા માટે, ઓક્સિડાઇઝર્સ એટલે ફટાકડાને સળગવા માટેનો ધાતુ, ફ્યુ એટલે થોડું, ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે ભેગી કરેલી સામગ્રી, ગ્રાઉન્ડ એટલે ભેગું કરવું, મિક્સ્ડ એટલે કે ભેળવવું, મિક્સચર એટલે ભેળવેલી સામગ્રી, પુશ્ડ એટલે ધકેલવું, કમ્સ આઉટ એટલે બહાર આવવું, લોંગ રોલ એટલે લાંબો રોલ,
સ્ટ્રીપ્સ એટલે પટ્ટી, કાર્ડબોર્ડ એટલે કે પૂઠું, ફ્યુઝ એટલે વાટ, નોટોરિયસ એટલે કુખ્યાત, ધો એટલે તેમ છતાં, સ્ટેબલ એટલે કે સ્થિર રાખવું, એક્સિડેન્ટલી એટલે કે અકસ્માત રીતે અકસ્માતથી, ફ્રિક્શન એટલે ઘર્ષણ, સ્પાર્ક એટલે તણખો, ઇમ્પેક્ટ એટલે તિખારો, લુકિંગ ફોર એટલે શોધવું, સેફર એટલે સુરક્ષિત. ચલો ત્યાર પછી આપણને એમ કીધું છે, શું કીધું છે ચલો જોઈએ. યુઝ્ડ એટલે ટેવાયેલું હોવું, ઇમ્પોર્ટેડ એટલે આયાત કરેલું, સેકન્ડ વર્લ્ડ વાર એટલે કે બીજું વિશ્વયુદ્ધ, સ્ટોપ્ડ એટલે અટકાવવું, સેફ્ટી મેચ પ્રોડ્યુસર એટલે કે દિવાસળીના ઉત્પાદકો, ચલો શિવાકાશી તે ગામનું નામ છે, બિગેન એટલે શરૂ કરવું, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું, વર્થ એટલે ની કિંમતનું, બરાબર. તો ચલો અહીંયા સ્પેલિંગ છે આપણે જોઈ લીધા છે. ચલો હવે 4-5 મિનિટનો સમય આપું છું, ચલો જલ્દી છે, તમે આ 3 પેરેગ્રાફ જોઈ લો. જો આજે આપણે 3 પેરેગ્રાફ કરેલા છે, બરાબર છે. ચલો જોઈ લેજો, કંઈ ડાઉટ હોય તો કહેજો. ઓકે, ન સમજાય તો ખાસ પૂછજો, બરાબર છે. ત્રણ પેરેગ્રાફ છે એટલે સરખી રીતે જોજો, બરાબર. જોવાનું કહો એટલે જરાય ટાઈમ પાસ નથી કરવાનો, તમારા માટે છે, ક્લિયર. અને જો આમાં સરખું ન હોય તો તમારી ટેક્સ્ટબુકમાંથી પણ તમે જોઈ શકો. અને બધા જે હું સ્પેલિંગ કહેતું જોઈએ ખાસ તમે લખતા જજો પ્લીઝ, હો, બરાબર. ચલો જોઈ લ્યો, ન સમજાય તો પૂછો. ચલો બરાબર સમજાય છે ને. ઓકે, ચલો જોઈ લ્યો બરાબર રીતે. અને ખાસ વચ્ચે વચ્ચે અમુક વર્ડ્સ છે એ જોતા જાજો, બરાબર. અને ન સમજાય તો ફોન કરીને પણ પૂછવાની છૂટ છે, બરાબર. હવે આપણું જનરલ યુનિટ છે તે પૂરું થવા ઉપર છે, ન સમજાય તો ખાસ પૂછજો, રાઈટ.
ચલો બરાબર, તો હવે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે તે આગળ જોઈશું. ક્લિયર? ચલો, ડાઉટ હોય તો ખાસ પૂછજો, બરાબર છે? ઓકે, તો આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.